સુઈગામ તાલુકાના પાટણ ગામે આવેલ મૂળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મેળા અને ડાયરાની ભવ્ય તૈયારી. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના પાટણ મુકામે મહાશિવરાત્રી પર હર હર મહાદેવના નાદથી પાટણ નગરી ગુંજી ઉઠશે. મેળાની થઈ રહી છે તડામાર તૈયારીઓ. આ વખતે મેળામાં સૌપ્રથમ વખત ચકડોળ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. સુઈગામ તાલુકાના પાટણ ગામે અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. સરહદી વિસ્તારમાં આવેલ પાટણ ગામ ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસ ધરાવતું ગામ છે અને પ્રાચીન શિવની નગરી તરીકે ઓળખાતા પાટણ ગામમાં મૂળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ 1200 વર્ષ જૂનું મંદિર પાટણના રાજા મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હતું, જેથી મંદિરનું નામ મૂળેશ્વર મહાદેવ પડ્યું છે. કચ્છના લાખા ફુલાણી સામે 6-6 વખત યુદ્ધમાં હાર બાદ શિવના આશીર્વાદથી 7મી વખત 7મા પ્રયત્ને વિજય થતાં મૂળરાજ સોલંકીએ આ મંદિર બંધાવ્યું હતું. આ પ્રાચીન શિવાલયનો ઇતિહાસ ખૂબ જ મોટો છે. મૂળરાજ સોલંકી પાટણ ગામે દર સોમવારે દર્શન કરવા આવતા હતા. રિપોર્ટર મણવર ભરતભાઈ ગોલબ, સુઈગામ. મહાદેવ મંદિર છે, આ 1200 વર્ષ પૌરાણિક મંદિર છે. મૂળરાજ સોલંકીએ પોતાની મનોકામના પૂર્ણ કરવા અર્થે આ શિવનું મંદિર બનાવેલું અને આ શબે મૂળ મહાદેવ છે. પાછળ એમના પરિવારે મંદિરનું બાંધકામ પૂર્ણ કરી અને આજે ગયારે રાતાશાહી વખતનું આ મંદિર બનેલું છે. તે ટાઈમે 32 ગોમોની અભય રાશિ પથક કેવરા જેમની દરેકની હદરી અહીંયા ઉતરે છે. શ્રાવણ મહિનાના 4 સોમવાર તથા શિવરાત્રિના 3 દિવસ સતત મેળો રહે છે અને અગાઉ ગુજરાતમાંથી આ જગ્યાએ પબ્લિક દર્શન કરવા માટે આવે છે. અને ગુજરાતમાં જે પ્રાચીન શિવ મંદિરો જે મંદિરો છે મોટા મોટા, એની અંદર આની ગણના થાય છે. અને આ મંદિરને પ્રતાપ એવો છે કે જેને પ્રજા અતૂટ માને છે અને પ્રજા માને છે એમની મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે. આ મંદિર ઉપર અનેક મોરશોએ કમળ પૂજાઓ ખાઈ અને મોઢે માગ્યા અવતાર મેળવેલ છે અને શિવ મંદિર કાયમને માટે ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત છે. નવલ ગુજરાતની પ્રજા આ જગ્યાએ દર્શનાર્થે આવે છે, ટુરિઝમો આવે છે, મોટી મોટી અનેક રાજ્યમાંથી વ્યક્તિઓ અહીંયા આવે છે અને દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. જય મૂળેશ્વર. બોલે મૂળેશ્વર મહાદેવ.